કોરોનાની મહામારી થી બચવા માટે માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે, લોકો ભેગા થાય તો કોરોનાનું સંક્રમણ વધે તેમ છે। આ કારણે વિશ્વમાં બીજા ક્રમે ઉજવાતો સુરતનો ગણેશ ઉત્સવ આ વખતે સાદાઈથી ઘરની અંદર જ ઉજવાશે, ત્યારે સુરતના ઝંડા બાવા ગણેશ મંડળ દ્વારા 2 ફૂટની ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે। મુંબઈ બાદ દેશમાં સુરત એવું શહેર છે જ્યાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, ત્યારે શનિવારે ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। સમગ્ર વિશ્વમાં સૌથી મોટા ગણેશ ઉત્સવનો મુંબઈમાં થાય છે, જ્યારે બીજો ક્રમ સુરત શહેરમાં ગણેશ ઉત્સવ યોજાય છે। સુરતમાં ગણેશ ઉત્સવમાં લાખો લોક ભાગ લે છે, ગલીએ ગલીએ સાર્વજનિક ગણેશ ઉત્સવની સ્થાપના સાથે 10 દિવસ ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। છેલ્લા દિવસે ગણેશ વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે, તેમાં પણ સુરતમાં આશરે 20 લાખ લોકો રસ્તા પર આવે છે અને જનમેદની જામે છે। સુરતમાં ગણેશ ઉત્સવનો મહિમા તંત્ર જોતા આ વખતે ચિંતિત છે। કોરોનાને કારણે માત્ર 1 કે 2 ફૂટની માટીની મૂર્તિની ઘરની અંદર જ સ્થાપના કરવામાં આવે તેવી સૂચનાને ધ્યાનમાં રાખીને સુરતના એકે રોડ ઝંડા બનાવતા મંદિર દ્વારા 2 ફૂટની ગણેશજીની મૂર્તિ લાવી સ્થાપના કરવામાં આવશે। સાથે સાથે દર્શન માટે આવતા લોકોને ઉકાળાનું વિતરણ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે, સાથે અન્ય લોકોને પણ 2 ફૂટની મૂર્તિ લાવવા માટે આહવાન કરવામાં આવશે। મારું નામ વિજયભાઈ ચોટી છે, જય ગણેશ। સુરત કા મહારાજા ઝાડા બાવા ગણેશ મંદિર 1947 અમે મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજાના મૂર્તિકાર સંતોષ રત્નાકર પાસેથી અમે મૂર્તિ લાવીએ છીએ। ના, અમારું 74મું વર્ષ છે। એકે રોડ ઝાડા બાવાનું મંદિર સુરત અને કોવિડ 19ના મહામારીના લીધે અમે 2 ફૂટની પ્રતિમા લાવ્યા છે અને ગણેશ ભક્તોને પણ અમારી એ જ અપીલ છે કે બધા 2 ફૂટની મૂર્તિ લાવે અને કાયદાનું પાલન કરે। 10 દિવસમાં અમારા પ્રોગ્રામ એ રહેશે કે અમારે બ્લડ કેમ્પ કરવો છે અને સર્વ ભક્તો જે આવે છે એના માટે ઉકાળાની વ્યવસ્થા કરી છે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।